सहजानन्दस्वामीमहाराजने जयवाणी मङ्गलरोपिणी च हसितं यस्यास्तिमयि मङ्गलं नेत्रे मङ्गलदे च दुर्विलसितम् परं मङ्गलम् वक्त्रं मङ्गलकृचपादचलितम् यस्याखिलं मङ्गलम् सोऽयं मङ्गलमूर्तिरासु जगतो नित्यं क्रियान् सुतावे सता सर्वे वालो संभारे जेम घरने संभारे प्रवासी ने अविनाशी ॐ मयवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः भगवान जय श्रीघनश्यां महाराज જય ક્ષ્મી નારાયણ બની જય શ્રી નર શ્રી વડતાલ ધામ ધીમું કરો ધીમું કરો થોડું હજી ધીમું કરો ધીમું કરો નિજ મંદિરમાં બિરાજમાન વાલાવાલા શ્રી કૃષ્ણ મહારાજ શ્રી ધર્મપિતા ભક્તિમાતા નારાયણ શ્રી લક્ષ્મીનારાયણ દેવ શ્રી રણછોડરાય શ્રી નરનારાયણ દેવ શ્રી રાધાકૃષ્ણ દેવ શ્રી સિદ્ધેશ્વર મહાદેવ શ્રી વિઘ્ન વિનાયક દેવ શ્રી કષ્ટભંજન દેવ આદિક ભગવત સ્વરૂપો તેમજ મંદિરના મહંત સ્વામી પૂજ્ય રામદાસજી સ્વામી તેમજ બેંગ્લોરથી પધારેલા એવા વિશ્વ વિહારીદાસજી સ્વામી તેમજ નિત્ય કથાનો શ્રવણ કરતા એવા દરેક ભક્તજનો ઇન્ટરનેટના માધ્યમથી કથાનો શ્રવણ કરતા દરેક ભક્તજનોને ખૂબ જ ભાવથી આજના પરશુરામ જયંતીના જય શ્રી સ્વામિનારાયણ જય શ્રી સ્વામિનારાયણ બહેનોમાં મિલન બહુ જાજુ ચાલે છે હજી થઈ નથી રહ્યું મિલન મેં કીધું મંગળાચરણ થાય ત્યાં સુધીમાં મિલન પતી જશે પણ હજી પત્યું નહીં કેમ કે ને એટલે મિલન જાજુ આવેલું આ વખતે હવે આપણે કથા પતે પછી બહેનોને આપણે સ્નેહ મિલનનો સમય આપીશું અલગ ભાઈઓ તો બિચારા કેવા શાંતિથી બે જાય જુઓ બહેનોને મિલન જાજુ હાલે આજનો દિવસ એટલે વિક્રમ સંવત બે હજાર ઓગણ ના વૈશાખ સુદ બીજ પણ બીજ તો ફવાર ફક્ત આઠ વાગ્યા સુધી જ હતી પછી ત્રીજ થઈ ગઈ એટલે અખાત્રીજ અક્ષય તૃતીયા શનિવાર બાવીસ એપ્રિલ બે હજાર ત્રેવીસ અને કૃતિકા નક્ષત્ર વૃષભ રાશિ છે આજથી ભગવાનને ચંદનના વાઘાની શરૂઆત થઈ એટલે વડતાલ મંદિરની અંદર આજથી લઈ અને જેઠ સુદ પૂનમ એટલે બેતાલીસ દિવસ સુધી ચંદનના વાઘા ભગવાનને થશે એમાં આપણા મંદિરના યજમાનો દરરોજ હોય છે એટલે જે જે ભક્તજનો સેવા લખાવી હોય એ લખાવજો એટલે આજનો દિવસ ખૂબ પવિત્ર દિવસ પરશુરામ જયંતી અને પાંડે ઈચ્છારામજીભાઈનો જન્મ વિક્રમ સમત અઢારસો ને બેતાલીસ અયોધ્યા બાકી ઘણા બધા મંદિરોનો પાટોત્સવ છે ગોધરા માંગરોળ ઉનાવા મેદપુર સુરત ભેડરોડ જસદણ એ મંદિરોના પાટોત્સવ છે આજના દિવસે એટલે આજના દિવસે કોઈ મુહૂર્ત જોવાનું ન હોય એટલે ખૂબ સારો દિવસ છે અને આજના દિવસે આપણે શાકોત્સવનું આયોજન પણ કરેલ છે બહેનો ખૂબ ભક્તિભાવથી રોટલા બનાવીને લાવ્યા છે તો દરેક બહેનોને તાલીઓથી પહેલાં વધાઈ લઈએ અને અહીંયા સવારથી લઈ અને ઘણા ભક્તજનો સેવામાં આવ્યા હતા તો જેમની સેવાથી શાકની ખૂબ સુંદર સેવા તૈયાર થઈ તેવા ભક્તજનોને પણ તાલી પાડીને વધાવો હવે આપણે ભગવાનને પ્રાર્થના કરીશું અને ત્યાર પછી કથા કરીશું બરાબર સજાનંદ સ્વામી મહારાજની જય प्रभो इसना ईस सर्वेश स्वामी नमो देवना देवधामी अकामी स्वामी नमो देवना देवधामि अकामि दयालुकरो सुखदुखो मिदारो मनी श्रीहरि આસરો છે તમારો કરો સુખ દુઃખ વિદારો મને શ્રી હરિ આશરો છે તમારો વિભુ આપજો શક્તિ કલ્યાણકારી વળી ટાળજો ना बुद्धि न आपजो शक्ति कल्याणकारी वडि टाळो नाथ बुद्धि न ठारी न लागे की ते मने श्री हरि आसरो चेत्मारो न ले कदी सङ्गारो मन श्रीहरि आसरो चेत् मारो प्रभु प्रीत जामे सदा भक्तिमाये तमारो कदी આસરો નાત જાયે પ્રભુ પ્રીત ભક્તિ માય તમારો કે જાય મળે સંત ને ભક્ત નો સંગ સારો મને શ્રી હરિ આસરો છે તમારો મળે સંત ને ભક્ત નો સંગ સારો શ્રી આશરો છે તમારો કામને ક્રોધ જે દિ મટે ગાઢ જ્ઞાન જે છે અનાદી દિ નળે કામ ને ક્રોધ ને લોભયાદી મટે ગાઢ અજ્ઞાની જે અનાદિ બળે અંતરે થી બુરા સૌ વિકારો મને શ્રી હરિ અસરો છે તમારો બળે અંતર થી દીવરો વિકારો મને શ્રી હરિ आसरो छेतमारोन इते तुते पितसव फेल पीतुर नीति भक्तिनो था उसनी ही हुँ साथी तुते प्रीतसव फेल पोई तुर माथी भक्तिनो थाउं स्नेो सा बनो भक्त साचोरि देह न्यरो मने श्री हरि आसरो छे तमारो भक्त साचो करी देह न्यारो मन श्री हरि आसरो छे सदा धर्मना नीम पालू तमारा तमो नेत તેહ જાણો નઠારા સદા ધર્મના નિમ પારો તમ તમોને તે નઠારા ભજે જે તમો મને તેહ પ્યારો મને શ્રી હરી આસરો છે તમારો ભજી છે તમોને મને તે હવ્યારો મને શ્રી શ્રીહરી आसरो ज्ञान चोखो बये महिमा हमे सावधारे जणाये रुदे ज्ञान चोखो बराये महिमा हमे सावदारे जना ડગે ના કદી ધર્મ ના સદ વિચારો મને શ્રી હરિ આસરો છે તમારો ડગે ના કદી ધર્મ ના સદ વિચારો મને શ્રી હરિ આસરો છે તમારો છૂટે દેહ કે કોઈ સર્વસ્વ લૂટે કદાપિ ખૂટે અન્ન ના ને હટૂટે છૂટે દેહ કે કોઈ સદ ધદ લોટે કદા પી ખોટે અન્ન ના ને હટૂટે દઈ જેટલો હાથ જાલી ઉગારો મને શ્રી હરી આસરો છે તમારો દઈ જેટલો હાથ જાલે ઉગારો મને શ્રી

જે ભક્તજનો નોંધાવે ત્યારે ખાસ જાણ કરવી ત્યાં અજીતભાઈને લખાવતા હોય તો એને પણ કહેવું કે આ ચંદનના વાઘાની સેવાના છે એટલે એ પછી ચંદનના વાઘામાં લખે અને અમને આપશે તો અમે અહીંયા અમારી પાસે લિસ્ટ છે એમાં જમા કરી નામ લખી નાખશું એટલે કોઈને તકલીફ થાય નહીં નહીંતર પછી છે ને ત્યાંય આપે અહીંયા આપે નહીં અને કહે નહીં તો પછી પહેલાંનું પાવતી ક્યાં બનાવવી ખબર પડે નહીં એટલે પછી તમારે બીજી વખત આપવા પડે એની કરતાં ચોખોટ હારી બરાબર ચોખોટ કરી દેવાની ઘનશ્યામભાઈ તમારું નામ લખેલું છે એટલે પાછા આપી દેજો ઇન્દ્રવદનભાઈનું નામ લખેલું છે બરાબર બાકી અમારે ભાઈલાલભાઈ અને જગદીશભાઈને તો ખાલી કહીએ એટલે હા સ્વામી હા સ્વામી તરત આવી જ જાય એટલે ફટાફટ આપી દઈએ એટલે મહારાજે કીધું ને ધર્મ કાર્ય તત્કાળ કરવું એટલે જનકભાઈને બધાએ કીધા પહેલાં આપી દઈ એટલે એવા બધા ભક્તજનો આપણને મળ્યા એટલે આપણે બહુ ભાગશાળી છીએ હવે બહેનોને બધાને સત્સંગ સ્નેહ મિલન પતી ગયું હોય તો કથા શરૂ કરીએ સ્નેહ મિલન બહુ લાંબુ આવેલું આજે પણ અખાત્રીજ છે ને એટલે આજે શું છે કેટલાને મેરેજ એનિવર્સરી હોય લગ્ન બહુ થયા હોય અખાત્રીજના દિવસે એટલે બધાને યાદ કરાવતા હોય ને એવું બધું હોય અને ચંદનના વાઘાના દર્શન કરીને આવ્યા હોય એટલી બધી વાતચીત કરતા હોય કે આજે વડતાલમાં આવી રીતે દર્શન હતા અહીંયા આપણે નથી કરતા ચંદનના વાઘા પણ અહીંયાથી આપણે વડતાલ સેવા મોકલીએ છીએ એટલે હવે આપણે ગઈ શનિવારે કથા આવી હતી કોઈને યાદ હોય તો બોલો કેરી કાં ગઈ પછી બીજું કંઈ નહોતું આવ્યું યોગી ક્યાં હતા તમે ગયા શનિવારે ઘેર હતા હા હા સરસ લો એટલે આ બધી કથા હરિશ્ચંદ્ર વૈદ અને એમના પત્ની હતા ધીરજબા અને રામચંદ્ર વૈદ એમના પત્ની હતા અમૃતબા એમને લઈને બધા સારા સત્સંગી થયા પછી હવે બીજે દિવસે વૈદરાજ કહેતા રામચંદ્ર વૈદ એ પોતાનો નિત્યવિધિ કરીને સરકારની પાસે જઈ અને આશીર્વાદ આપીને બેઠા કે બ્રાહ્મણો આશીર્વાદ આપે અને આપણે આશીર્વાદ લેવાના હોય એટલે આશીર્વાદ આપીને બેઠા ત્યારે ધીરે ધીરે બધી વાત કહેવા માંડી કઈ કઈ વાત કરી તો પહેલાં ડાકોર ગયા અને ડાકોરમાં રણછોડરાયે શું કીધેલું કે તમારે મને મળવું હોય તો ગઢપુર જાઓ અને બોડાણા ભગત છે એ પણ હવે સત્સંગમાં જન્મ ધારણ કરી અને અમદાવાદમાં શું બન્યા છે દામોદર ભક્ત બન્યા છે એટલે એ પછી જૂઠું બોલ્યા પત્ર લખેલો કે મારે વ્યવહારિક કામ હોવાથી હું હવે અમદાવાદ જઈને આવીશ એટલે મારે થોડી વાર લાગશે પણ ગયા ક્યાં ગટપુર ગયા હતા એ બધી વાત સરકારને કરી પછી જ્યારે ઘરે આવ્યા ત્યારે શું ઘટના ઘટી હતી અમૃતબા સત્સંગી હતા નહીં પણ સત્સંગી થઈ ગયા હતા એ બધી વાત પણ સરકારને કરી એટલે આ બધી વાત સાંભળી અને વિશેષમાં હવે શું કહ્યું કે ગોપાળાનંદ સ્વામીની કૃપા વડે મને સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ ભગવાન પ્રગટ રૂપે મળ્યા અને તેમનું અપાર ઐશ્વર્ય સુખ મેં દીઠું અને મેં ભોગ્યું માટે એ સ્વામી પણ ભગવાન જેવા જ છે ક્યાં સ્વામી ગોપાળાનંદ સ્વામી આવી રીતે બધી સરકારે વાત સાંભળી સરકાર બહુ પ્રસન્ન થયા હવે એ વખતે ત્યાં કિલ્લેદાર બેઠેલા હતા બાબા સાહેબ એવું કહેતા બાબા તારી બકરી કોઈ ન જાલે કાન ખરી સો તો ખાઈ ગયો ભડલીનો ભાણ એ બાબા સાહેબે બકરી મૂકેલી કોઈ પકડે નહીં પણ ભાણ ખાચર એવો હતો કે ખરી હોતો ખાઈ ગયેલો એટલે એનથી બાબો ડરતો હતો એ બાબા સાહેબ બોલ્યા કે મારા જે ગોપાળ સ્વામી તો બહુ ચમત્કારી કહેવાય આજથી ચાર પાંચ દિવસ ઉપર એ પહેલાં સ્વામી ભક્તના ઘરે ચોકમાં હિંડોળો બંધાવી અને તેમાં પોતાના ગુરુ સ્વામીણ ભગવાનની ચિત્ર પ્રતિમા પધરાવી અને હિંડોળે ભગવાનની મૂર્તિને હિંડોળાવા લાગ્યા તે તરત જ મનુષ્ય સ્વરૂપે સ્વામિને પોતે જ મંદ હાસ્ય સહિત બિરાજમાન છે હજારો નજરે જોયું આપણે કેમાં બોલીએ છીએ પરચા પ્રકરણની અંદર આવે ને એકસો બેતાલીસમાં માં પ્રકરણમાં દીઠા ઈંડોળે ઝૂલતા સૌએ સત્સંગી કુસંગી સૌએ દીઠા ઝૂલતા એટલે બધાએ જોયા કે અને કેટલા લોકો તો એ વાત સાંભળી અને દર્શન કરવા દોડા દોડ કરવા લાગ્યા અને સરે બોલતા હતા કે સ્વામિનારાયણ પોતે તો હજારો સાધુ તથા હરિભક્તો સાથે કચ્છ દેશમાં વિચરણ કરે છે અને જુઓને અહીં પણ આવીને અચાનક હિંડોળામાં બિરાજે છે એ રીતે એક પોર સુધી લાખો માણસોને દર્શન આપે અને પછી અદ્રશ્ય થઈ ગયા એટલે ભગવાન હોય ત્યારે પોતાનું ઐશ્વર્ય ક્યારેક ભગવાન પ્રગટ કરે સ્વામિનારાયણ ભગવાન તો સત્સંગની અંદર બબે તતન રૂપે વિચરણ કરતા હતા એટલે ક્યારેક આપણને એમ થાય કે મહારાજ અહીંયા હતા વચરાવું તો અહીંયા કીધું છે ને અહીંયા કીધેલું છે પણ હવે સમય ભગવાન પાસે કેટલો હતો ત્રીસ વર્ષનો સમય કેટલો એમાંય ગઢપુરમાં રહ્યા કેટલું વરસ ચોવીસ વર્ષ અહીં ચોવીસ વર્ષનો સત્સંગનો સમય ગણાય ગઢપુરમાં આવીને સત્સંગનો વધારે વ્યાપ થયો એટલે તો એમાં ભગવાને આ આટલો બધો વિચરણ કરીને સત્સંગ કરાવો એટલે કાંઈ એક સ્વરૂપથી કામ થાય નહીં એટલે ભગવાને બહુ સ્વરૂપો ધારણ કરી લીધેલા એટલે આવી બધી વાતો કરી કે કચ્છ દેશની અંદર વિચરણ કરતા હતા ને અહીંયા બધાને એક ફોર સુધી દર્શન આપ્યા આ વાત મેં કેટલાક વિશ્વાસુ માણસોના મોઢે સાંભળી છે એ તો કેવો ચમત્કાર છે એ કાંઈ સમજાતું નથી આવું કોણ બોલ્યા બાબા સાહેબ એટલે આ બધું સાંભળીને સરકાર બોલ્યા કે ગોપાળ સ્વામીની બીજી કોઈ ચમત્કારી વાતો પણ અમે સાંભળી છે ઘણા લોકો એમ કહે છે કે એ તો હજારો નાના બાળકોને પણ સમાધિ કરાવે છે અને આપણે મનમાં ધારીએ એ પ્રસાદ મંગાવીને આપે છે આપણે મનમાં ધારીએ ને એવો પ્રસાદ મંગાવીને એ આપે છે સમાધિ કરાવીને એટલે અહીંયા અમે કોઈ સમાધિ કરાવતા નથી એટલે કોઈએ પ્રસાદ માગવો નહીં પણ અહીંયા ભક્તો જ સમર્થ છે આપણે સંકલ્પ કરીએ ને એની પહેલાં તો અહીં ભગવાન આગળ હાજર થઈ ગયું હોય એટલે આ તમે જુઓ આપણે તો ખાલી સંકલ્પ કર્યો હતો ને ચંદનની અર્ચા કરવાનું તો આવી ગયું હતું કે નહીં ચંદન એટલે ભગવાન છે ને ભક્તની અંદર પ્રેરણા કરીને મોકલાવી દી એટલે તમારે બધાએ ખૂબ ધ્યાન રાખવાનું થોડી થોડી વાત સત્સંગમાં શીખવા મળી કહેતા જઈશું કે મંદિરમાં દર્શન કરવા આવ્યા હોય તો કેમ દર્શન કરવાના તો કે દર્શન કરી સભામાં બેસી જવાનું સભા ચાલુ થઈ ગઈ હોય પછી શું કરવાનું તો પછી આગળ આવવાનું નહીં જ્યાં જગ્યા હોય ત્યાંથી દર્શન કરીને બે જવાનું કેમ કે એક વ્યક્તિ આગળ આવે એટલે આખી સભા શું થાય અને આપણું મન તો કેટલું શાંત છે કે ક્યાંય જાય જ નહીં એટલું આપણું મન શાંત છે ને એટલે પછી અમારે અહીંયા દોરી બાંધવી પડે પછી રોકવા પડે એની કરતાં સ્વેચ્છાથી સભામાં સમયસર આવીને દર્શન કરીને પ્રદક્ષિણા કર્યા હોય કથા શરૂ થાય પહેલાં તો યોગ્ય છે પણ કથા શરૂ થઈ જાય પછી સભામાં જ્યાં આપણે આવ્યા હોય ત્યાંથી દર્શન કરીને બેસી જવાનું તો કોઈને ડિસ્ટર્બ થાય નહીં એટલા માટે મહારાજને ગરડા અંત્યના પચીસમા ઉંચરાની અંદર રાજબાએ પ્રશ્ન પૂછાયો કયા ગુણે કરીને તમે રાજી થાવ અને શેને કરીને તમે કુરાજી થાઓ એમાં મહારાજ આ બધી વાતો કરી છે કે સભામાં પોતાને ઘટ અવસ્થાને બેસવું કોણી મારીને જગ્યા કરવી નહીં અને પછી કોઈને બેસવાનું આગળ હોય ને પછી પાછળ બેસે તો મહારાજ કે અમે કુરાજી થઈએ એટલે ગરડા અંત્યનું પચીસમું ઊંચરા ખાસ અનુસંધાન રાખીને બધાય એક વખત ઘેરે જઈને વાંચી લેવું આજનું લેસન બરાબર ને કેમ કે હું કથાકાર નથી હો ભાઈ હા એટલે પહેલેથી કહી દઉં એટલે મેં ક્યાંય મોટી કથાઓ કરી નથી આ તો અહીંયા આવીને બેહા સ્વામી કે તમારે કરવાની કથા એટલે હું પેલા પૂછ્યા આવું એટલે સ્વામી કે તમે કથા કરો એટલે એટલે અમે સવારમાં રોજ પૂછીને કથા કરીએ બરાબર સવારમાં કોને પૂછવાનું યોગી અમારે હે સતીશભાઈને પૂછવાનું સતીશભાઈની આજ્ઞા લઈને કથા થાય સવારે એ અમારા બધા હવારવાળા દર્શન કરવા હોય એને ખબર હોય એટલે સવારમાં અને સાંજે દર્શન કરવા આવે એટલે બધા કહે પણ આપણે અત્યારે યાદ રાખવાનું મોટી સભા હોય ત્યારે ઘણા બધા ભક્તો આગળ દર્શન કરવા જતા હોય ને ત્યારે ડિસ્ટર્બ થતા હોય પાછળ એટલે આપણે યાદ રાખવાનું કે સભામાં પછી આવ્યા તો પછી આગળ આવવાનો આગ્રહ કરવો નહીં એટલે આવી રીતે સરકાર બોલ્યા કે ભાઈ મેં પણ આવું સાંભળ્યું છે એ તો બાળકોને સમાધિ કરાવે છે અને ગોપાળાનંદ સ્વામી સ્વામીના ભગવાન સમાધિ કરાવતા ને એમ ગોપાળાનંદ સ્વામી બાળકોની સમાધિ કરાવતા માણસો નહીં કરાવતા બકરાની કરાવેલી આપણે કથા સાંભળેલી ને કોટરામ સાહેબની તો બકરાને સમાધિ કરાવેલી તો અત્યારે તો બાળકોને સમાધિ કરાવે ને પાછું મનમાં આપણે ધારી રાખ્યું હોય એ મંગાવી આપે હવે તે સાંભળીને ત્યાં બેઠેલા વિનાયક રાવ બોલ્યા કે મહારાજ મારા પાડોશમાં સુરજરામ તથા વજેરામ નામના બે ચિત્રોડા બ્રાહ્મણના દસ બાર વર્ષના છોકરા છે તેઓ ગોપાળ બાવા પાસે નિત્ય જાય છે અને બંને નાના છોકરાને એ બાવો સમાધિ કરાવે છે સત્સંગીનો એ શું બોલે અમને શું કે કાનજી ભગતને શું કહેતા ખબર છે વડતાલમાં કાનજી ભગત રહેતા ને એ પહેલાં વડતાલ મંદિરમાં રહેતા પણ મંદિર વાળતા સેવા કરતા ત્યારે એને શું કહેતા શું કે એ તો આપણે કહેવાય નહીં ને કે પાછા કેસ થતા હોય છે ને એટલે પણ અહીંયા કાંઈ વાંધો નહીં તો કહી દઉં એમ કહેતા કે આ તો ભંગ્યો છે કે શું કે કાનજી ભગત શું કે ખબર ભંગ્યો તો સ્વામિનારાયણ નો કે મંદિર વાળતા સેવા કરતા એ લોકો આવું બોલતા પણ એને ખોટું નહોતો લાગતું કે હું તો ભંગ્યો તો કોનો સ્વામિનારાયણ એવી રીતે સેવા કરી તો આજે બધા યાદ કરે અને સેવામાં બધાને જોડે છે ને મંદિર વાળે પોતા મારે લોકો મંદિરની રજ લઈ જાય હડતાલ મંદિરની રજથી કેન્સરો પણ મટી ગયા છે પણ એ કેના કારણે એક પુરુષ સંત પુરુષના વચનથી મટે આજ્ઞા કોણે કરી હોય કાનજી ભગતે અથાણાવાળા સ્વામીએ એમણે કીધું હોય મંદિર વાળ એની રજ લઈ જવાની પછી પાણીમાં નાખવાની એ ગાળીને પીવાનું તો તારું કેન્સર મટી જાય તો એ રજનો પ્રતાપ કેટલો તો કે મંદિરમાં દર્શન કરવા આવનારા જે ભક્તજનો છે એમના ચરણની રજ હોય એમાંથી કોઈક એવા ભક્ત આવી ગયા હોય કે એની રજને કારણે કામ થઈ જાય એટલે અહીંયા આ એમ કહે છે કે ગોપાળ બાવા અને ગોપાળ બાવા પાસે આવી અને આ દસ બાર વર્ષના છોકરાઓ સમાધિ કરે છે અને તાજો મેવો અને તેજાનાનો પ્રસાદ લાવે છે એટલે આસો માસની અંદર કેરી હોય નહીં તો કે ભાદરવો અને આસો માસમાં કેરીઓ લાવે છે અને બીજ વિનાના મોટા મોટા અમૃત જેવા બોર લીલી એલચી તથા લીલા લવિંગ વગેરે લાવે છે વળી સમાધિમાંથી જ્યારે આઠ દસ દિવસે જાગે અથવા કોઈક વખતે પંદર દિવસે જાગે ત્યારે એમના મા બાપ ખાવાનું પૂછે ત્યારે કહે છે કે અમે તો ધામમાં ભગવાને આપેલા પ્રસાદી અમૃતથી ભારે મિષ્ટાન જમ્યા છીએ એ તે બિલકુલ ભૂખ નથી કોઈ વખત તો મેવા મીઠાઈ સમાધિમાંથી લાવીને સૌને વેચી આપે છે અને એક વખત તો શું બન્યું તો કે ગોપાળ બાવા કેટલાક સાધુ સાથે દત્તાત્રેયના મંદિર આગળ થઈને જતા હતા તે મંદિરમાં દર્શન કરવા બેઠા ગોપાળાનંદ સ્વામી વડોદરામાં દત્તાત્રેય મંદિર પાસેથી નીકળ્યા હશે તો સ્વામી દર્શન કરવા અંદર આવ્યા ત્યાં કેટલાક માણસોને દેખતા ગુરુ દત્તાત્રેયે સ્વામીને ગોપાળાનંદ સ્વામીને પોતાના કંઠમાંનો મોટો કમળનો હાર કાઢી અને ગોપાળ બાબાની કોટમાં પહેરાવ્યો હતો એમ વિનાયકરાવ બોલ્યા કે આવું તો મેં જોયેલું છે પછી શું થયું તો કે વળી ત્યાં ઉભેલા શંકર નાયક બોલ્યો કે મહારાજ હું પણ એક વખત ગોપાળ બાવાની સભામાં ગયેલો કે તે મારે કેવું થયું તે વખતે એક બ્રાહ્મણે આવી અને બસેર સાકર એક છાબડીમાં મૂકી અને ભેટ ધરી એ સ્વામી આગળ નાના નાના છોકરા બેઠા હતા એને બસેર સાકરમાંથી મુઠી મુઠી સાકર આપવા માંડી એ છોકરાઓને આપી એટલે નાના નાના છોકરા હતા એને લીધી એટલે મોટા બાકી રહી ગયા એ મોટાઓએ હાથ લાંબા કર્યા જેમ આપણે ચોકલેટ આપીએ ત્યારે શું થાય નાના નાના છોકરા આવે ને મોટા છોકરા આવે એટલે બધાને આપીએ ને આપણે એટલે મોટાઓએ હાથ ધર્યા એટલે એ લોકોને પણ સાકર આપી પછી તો સભામાં બેઠેલા ચારે બાજુ ઊભેલા માણસોએ જોયું તે પ્રસાદીની સાકર લેવા માટે બધા પડાપડી કરવા માંડ્યા તે બધાને સ્વામીએ મુઠી મુઠી સાકર એ છાબડીમાંથી આપી હવે સાકર હતી કેટલી બસેર સાકર હતી છતાં પણ એ છાબડીમાં સાકર હતી એટલે એટલી રહી સાકર ખૂટી નહીં અને સાકર કે હું પણ ઘેર લાવ્યો હતો શંકર નાયક કહે છે હું એ સાકર ઘેર લાવ્યો હતો અને બૈરા છોકરાને પાડોશી બધાને વેચી એ છાબડી તો અક્ષયપાત્ર હશે કે બાવાના હાથમાં એવો ચમત્કાર છે કાંઈ હજી મને ખબર પડી નથી એ સાકર અલૌકિક કે બાવા અલૌકિક કે આવી બધી વાતો સરકારે સાંભળી અતિ આશ્ચર્ય થયું પછી કિલ્લેદાર સાહેબને કહ્યું કે બાબા સાહેબ આવી બધી ઘણી વાતો મેં ગોપાળ બાવાની ચમત્કારી વાતો સાંભળી છે અને ઘણા લોકોના મોઢેથી પણ મેં આ વાત સાંભળી છે તેઓ નાના છોકરાઓને સમાધિ કરાવે છે એ કાંઈ માનવામાં આવતું નથી માટે તમે વૃદ્ધ અને વિચક્ષણ છો તેથી તમે પોતે એક વખત એ બાબા પાસે જઈને ખરી ખોટી વાતનો પાકો વિશ્વાસ કરી આવો વૈદરાજ જેવા મહાન વિદ્વાન તથા શાસ્ત્રી જેવા એમના ચમત્કાર જોઈને શિષ્ય થયા અને સ્વામિનારાયણને ભગવાન જાણીને ભજન કરે છે માટે તમે જઈને જુઓ તો ખરા કે સી રીતે છે ત્યારે બાબા સાહેબ કહે છે ખરું આ વખતે એક વખત હું જરૂર જોઈ આવું એટલે જ્યાં સુધી જીવને નિશ્ચય ના થાય ને ત્યાં સુધી આ તકલીફ રહી વૈદરાજને પણ નિશ્ચય નહોતો એ તો ડાકોરની પૂનમ ભરતા હતા પણ ડાકોરના ઠાકોરે કહ્યું ત્યારે એને નિશ્ચય થયો આવા તો કેટલાય બધા છે દેતળ આપણે શું કહેવાય ખરડ ગામના કોઠડિયાન ખરડ ગામ આવ્યું ધોલેરાથી ધંધુકા આવ્યા ને ત્યાં ખરડ ગામ આવે એ ખરડ ગામથી ચાલીને જગન્નાથપુરીની યાત્રા બે વખત કરી આવ્યા કેટલી વખત બે વખત પછી ત્રીજી વખત ચાલીને ગયા અને જગન્નાથપુરી જઈ દર્શન કરી અને પછી મંદિરની અગાસીમાં જઈ અન્નસન વ્રત લીધું કે જગન્નાથજી અહીંયા પ્રગટ મને દર્શન ન આપે તો મારે અહીંયા અહીંયા જ અન્ન જળ વગર દેહ પાડી દેવો પણ પાછું હવે ગુજરાત આવવું નથી ત્યાં જગન્નાથજીની મૂર્તિમાંથી બ્રાહ્મણ રૂપે ભગવાન આવ્યા અને કીધું કે અહીંયા આવીને શું કામ મરે છે કે કેમ કે તારે જગન્નાથજીના દર્શન કરવા હોય ને તો હાલમાં સ્વામિયણ સંપ્રદાયના એટલે કે સ્વામિયણ ભગવાનના સાધુ ગોપાળાનંદ સ્વામી છે એનો સત્સંગ કર કે કે મને કેમ ખબર પડે એટલે કે તને ગોપાળાનંદ સ્વામી મળે ત્યારે એમ કે કેમ તારું કલ્યાણ જગન્નાથજીએ ન કર્યું મારી પાસે મોકલ્યો તો તું માનજે કે હું જગન્નાથજી છું કે તમે જગન્નાથજી છો એ મને કેમ ખબર પડે એ કે હું આ મૂર્તિમાં જાઉં તો તારે માની લેવાનું કે હું જગન્નાથજી છું કે તો તમે પેલા મૂર્તિમાં જાઓ તો ખબર પડે કે તમે જગન્નાથજી છો અને તમે કીધું એ ગોપાલ બાબાને પૂછીશ તે ખબર પડશે કે તમે બોલ્યા તા એ સાચું છે તો કે હું એની કંટી પહેરીશ એટલે પછી થોડી વાર થઈ એટલે બ્રાહ્મણના રૂપમાં આવેલા જગન્નાથજી એમની મૂર્તિમાં સમાઈ ગયા ત્યારે ગોવિંદરામ ભટ્ટને મનાણું કે વાત તો સાચી પછી ત્યાંથી ખરડ આવ્યા ખરડ આવ્યા ને એટલે આપણા હરિભક્તો હોય ને કે તમારા સંપ્રદાયમાં કોઈ ગોપાળ બાવા છે એટલે આપણા હરિભક્તો ગોપાળ બાવા નથી ગોપાળાને સ્વામી છે એ જે હોય કે મારે એને મળવું છે હરિભક્તો વિચાર કરે કે આ કોઈ દિવસ કે ને આજે કેમ કહે છે એટલે કે જ્યારે આવશે ને આ બાજુ ત્યારે યાદી આપશું તે એક વખત બજારમાં ફરતા હતા અને બે બાજુ એક એક આંગળીય છોકરા રમાડે અને એમાં ગોપાળાનંદ સ્વામી ખરડ ગામની બહાર પાદરમાંથી નીકળ્યા અને ત્યાં હરિભક્તો મળ્યા અને બધાને વાતો કરી જયસ્વા કર્યા ને પછી સ્વામી નીકળી ગયા આગળ અને હરિભક્તો આને કહેવાનું ભૂલી ગયા અને હરિભક્તો ગામમાં આવ્યા ને ત્યાં ગોવિંદરામ ભટ્ટ છોકરાઓને રમાડતા રમાડતા બજારમાં નીકળતા હતા ત્યાં હરિભક્તોએ કીધું એટલે ગોવિંદરામ ભટ્ટ તમે કીધું કે ગોપાળાનંદ સ્વામી આવ્યો તો કે મારે મળવું છે એ કે હમણાં જ નીકળ્યા હતા કે અને જો આ ગાડું જાય છે આગળ કે કઈ બાજુ જાય છે એ તો કે વડતાલ બાજુ જાય છે કે એ કે તમે દોડશો ને તો પોગી જાઓ ગાડું બહુ આઘું નથી ગયું એ છોકરાને કે આ તમે ઘેર પગાડજો અને હું જાઉં છું ગોપાળન સાહેબ પાસે તેની આથી દોટ મૂકી એ ગોપાળાનંદ ઉભા રહ્યો ગોપાળાનંદ ઉભા રહ્યો એ ગાડાવાળાએ સાંભળ્યું સ્વામીને કે એક કોઈક આપણને બૂમ પાડે છે ગોપાળાને ઉભાર્યો રહ્યો ઊભા રહ્યો સ્વામી કે તમે ગાડું દોડાવો એ ભામણ બહુ લોટકો છે કે બે વાર જગન્નાથ ત્રણ વખત જગન્નાથપુરી જી આવેલો છે કે દોડાવો કે ગાડું બહુ દોડાયું બ્રાહ્મણ દોડીને પોગ્યા હે ગોપાળ ઉભા્યો ઉભા રહ્યો સ્વામી કે ઉભું રાખો ગાડું પછી ઉભું રાખી પછી સ્વામી તરત જ બોલ્યા કેમ જગન્નાથજીએ કલ્યાણ ન કર્યું મારી પાસે મોકલ્યો કે મુંગાર્યો ખબર છે તમે જગન્નાથજી બી એક જ છો કે હવે મારું કલ્યાણ કરો સ્વામી કે હાથમાં પાણી લીધાયું પછી કે હાલ કંઠી પહેર એટલે કંઠી પહેરાવી કાળ માયા પાપ કર્મ કહીને મંત્ર આપી કંઠી પહેરાવી શરણે લીધા પછી કે જો હવે હાથમાં માળા રાખવાની અને સ્વામિનારાયણ સ્વામિનારાયણ માળા ફેરવજો તો તમારું કલ્યાણ થશે તે શું બોલ્યા એ સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલતા મન ના આવડે કે કેમ કે મને તો ગોપાળાન ગોપાળન બોલતા આવડે કે સ્વામી કીધું પણ માન્યા નહીં પણ હું બોલે માળા ફેરવે ત્યારે ગોપાળાનંદ ગોપાળાન બોલે અને છેલ્લે અંતકાળ આવ્યો ત્યારે ગોપાળાનંદ સ્વામી સિજી મહારાજ લઈને આવીને ગોવિંદરામ ભટ્ટને ધામમાં લઈ ગયા એટલે આવા તો સ્વામીના કેટલાય પરચાઓ એટલે હવે આ બાબા સાહેબ તો કિલ્લેદાર અને એને સરકારે કીધું કે તમે જઈને પરીક્ષા કરો હવે એટલે બાબા સાહેબ સભામાં આવ્યા સ્વામીને નમસ્કાર કરીને સ્વામીની પાસે બેઠા અને બોલ્યા કે મહારાજ આ ચાર નાના છોકરા મરી ગયા હોય એવા પડેલા છે છે કે સમાધિ કરાવી છે પણ તો એ શું કહે છે મરી ગયેલા છોકરા છે એ કોના છે ત્યારે સ્વામીએ કહ્યું કે આ ચારેય પાંચ વર્ષના નાના બ્રાહ્મણના છોકરા છે એ ચારેય મિત્ર છે તે સમાધિના રસના સ્વાદિયા થઈ ગયા છે તેથી દરરોજ આવે છે તેમને જો ઈચ્છા હોય તમને જો ઈચ્છા હોય તો અમે સમાધિ કરાવીએ એવું સાંભળીને બાબા સાહેબ બોલે નારે ના મહારાજ મારે કઈ એવી ઈચ્છા નથી મને આ ઉદ્ધાવસ્થામાં આધિ વ્યાધિની ઉપાધિ વળી ઘણી વળગી છે વળી પાછી આ સમાધિ વળખ છે તો આ નાના છોકરા મરદાની જેમ પડ્યા છે એ મારી પણ દુર્દશા થશે પણ જો આ છોકરા ઉઠે તો તેમને હું પૂછું પછી સ્વામીએ છોકરાઓ સામે દ્રષ્ટિ કરી કે તરત જ એમાંથી છોકરાઓ એમાંથી ઊભા થયા પછી બાબા છાબે સાહેબે તેમને પૂછ્યું કે છોકરાઓ તમને શું થયું હતું એટલે જેની પાસે મોબાઈલ હોય એને મોબાઈલ સાયલન્ટ કરી દેવાનું એવું કીધું સ્વામીએ જેથી કરીને કથા સાંભળવાવાળાને ડિસ્ટર્બ ના થાય એ પણ એક વિવેકમાં આવે એક જગ્યાએ હું કથા કરતો હતો ને ગામડામાં તે બે જણા વાતો કરતા હતા મેં કથા બંધ કરી દીધી એ કરી ભગત કે કેમ સ્વામી કથા બંધ કરી એમ ભગતને બહુ ઇમ્પોર્ટેન્ટ વાત ચાલતી હોય એમાં આપણે કથા ડિસ્ટર્બ કરીએ એટલે પછી હરિભક્તો ખીજાય ને અય બંધ એ બંધ થા કે કથા બંધ થઈ ગઈ એટલે પછી મારે એવું ન કરવું પડે એટલે તમારે થોડું એટલું ધ્યાન રાખવું એટલી દયા રાખવી અમારી ઉપર મોબાઈલને શું કરવાનો સાયલેન્ટ કરી દેવાનો અડધી પોણી કલાક કથા આપણે સાંભળીએ છીએ બાકી તો લખ્યું છે કેવું અડધો અર્ધ કથા વાર્તાનો જોગ રાખશે ત્યારે આ જીવનું સારું થશે આપણે અડધો અડધો રાખતા નથી પણ અડધી પોણી કલાક કથા સાંભળવા બેઠા હોઈએ ત્યારે માળા રાખી મોબાઈલ બાજુ મૂકી દેવાનું એ તો લાઇટ થયા કરે ચાર્જિંગ થયા કરે બધું થયા જ કરશે એનું નામ જ માયા બરાબર એટલે આવું કીધું બાબા સાહેબે એમને પૂછ્યું છોકરાઓને કે તમને શું થયું હતું ત્યારે છોકરાઓએ કહ્યું કે અમને જ સમાધિ થઈ હતી મળી પૂછ્યું કે સમાધિમાં તમને બહુ દુઃખ પડ્યું હતું નહીં ખરું આવું પૂછ્યું કે તમને સમાધિમાં દુઃખ બહુ થયું હશે ને ત્યારે છોકરાઓ હસીને બોલ્યા કે આ ઘરડો કાકો કેવો ગાંડો થઈ ગયો છે એ સમાધિમાં કોઈને દુઃખ પડે અમે તો તેજોમય ધામમાં ભગવાનના દર્શન કરતા હતા અને ત્યાં તો સુખ સુખ અને સુખ જ છે નિષ્કળાંશમે લખ્યું ને અમદંડમાં એ ભગવાનના ધામમાં શું છે સુખ સુખ સુખયતી નહીં દુઃખ ન લવલેશ એહ ધામને પામીએ જ્યાં કાળ માયાનો નહીં કલેશ અહીંયા અખાત્રીજ આવશે એકાદશી આવશે પૂનમ આવશે અહીં ઉપવાસ કરવા પડશે પણ અક્ષરધામમાં ત્યાં કાળ જ નહીં સમયની કાંઈ પાબંદી જ નહીં એટલે કાળ અને માયા એનો કલેશ ત્યાં છે નહીં અને શું છે વધારે ખાલી સુખ નહીં સુખ 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 હતી દુઃખ નો નહીં દુઃખ છે જ નહીં કે જ્યાં અનંત સૂર્ય ચંદ્રના પ્રકાશ સરખા રત્નસિંહાસન ઉપર સ્વામિનારાયણ ભગવાન અખંડ બિરાજમાન છે અને તેમની ચારેય બાજુ મહાતેજોમય અનંત કોટી મુક્તના મંડળો ભરાઈને બેઠા છે તે સર્વે એકી નજરે ભગવાનની સામું જોઈ રહ્યા છે અને જ્યાં અપાર મહારત્ન અને મણિના મહેલ છે જ્યાં અતિ અતિશોભાઈમાન બાગ બગીચા છે જેમાંના ફળ ફૂલોનો અપાર સુગંધ પ્રસરી રહ્યો છે વળી અમૃતને તુચ્છ કરી નાખે એવા મહા સ્વાદિષ્ટ અપાર મેવા મીઠાઈઓ અને સુગંધીદાર તેજાના નિરંતર તૈયાર રહે છે એવું મહા સુખરૂપ અલૌકિક ભગવાનનું ધામ છે ત્યાં અમે ગયા હતા આવું ભગવાનનું ધામ છે કેટલું સુખ ભગવાનના ધામનું છે ભગવાનના ધામનું વર્ણન તો ગરડા પ્રથમના બારમા વચનાવતની અંદર છેલ્લો પ્રશ્ન મુક્તાનંદ સાંઈ પૂછ્યું તે ભગવાનનું ધામ કેવું છે તેમાં કીધું કે સમગ્ર પૃથ્વી કાચની હોય અને એ કાચની પૃથ્વીમાં શું થાય તો કે આ એક સૂર્ય છે તેવી રીતે કરોડો સૂર્યનું તેજ આવે અને એ તેજે કરીને કેવી શોભે પૃથ્વી એવી રીતનું ભગવાનનું ધામ શોભી રહ્યું છે એટલે અહીંયા છોકરાઓએ કીધું કે મહારાજની આજુબાજુમાં મુક્તના મંડળો ભરાઈને બેઠા છે એ બધા એક નજરે ભગવાનની સામું જોઈ રહ્યા છે આપણે જોઈ શકીએ છીએ એવી રીતે એક સા એક ધારું જોઈ રહીએ છીએ નથી જોઈ રહેતા પણ ધીમે ધીમે પ્રયત્ન કરતું રહેવાનું તો ભગવાનની સામું અહીં જોતા શીખાશે ધામમાં રહેતા શીખાશે અને સુંદર બગીચા અને એનો સુગંધ કેમ કે ભગવાનના ધામની અંદર જળ અને એનો સુગંધ એ બધું ખૂબ જ અલૌકિક છે આ એ બધી વાતો છોકરાઓએ કરી એટલે બાબા સાહેબ બોલ્યા કે તમે ચારેય જઈને અમે કહીએ તે પ્રસાદી અમારી સાધુ માગી લાવો તો ખરા સમાધિ કરીને જાઓ ચારે છોકરા કહે ચારને કહે છે અને અમારા માટે તમે કંઈક માગી લાવો અને કહ્યું અમે કહીએ એ ત્યારે છોકરાઓને કહે તો અમે હાથ માનીએ ત્યારે છોકરાઓ કહે છે કે અમારી મેળે જવા તું નથી અમને તો આ સ્વામી મોકલે તો જવાય એમ કે સમાધિ કરવી એ કંઈ પોતાના હાથની વાત નથી મારા જે વચનાત્મક કીધું ને કે વાસનાવાળા હોય ને તો પણ સમાધિમાંથી પાછા આવે છે સમાધિમાં વાસનાવાળાથી રહી શકાતું નથી એટલે બાબા સાહેબને આવું કીધું ત્યારે પછી સ્વામી બોલ્યા કે બાબા સાહેબ ધામમાંથી તમારે સી પ્રસાદી મંગાવી છે કો એને કીધું છોકરાઓને કે તમે કંઈક લાવો ત્યારે કે અમારથી સમાધિમાં જવાય નહીં આ તો સ્વામી મોકલે જ જવાય સ્વામીએ પૂછ્યું તમારે શું મંગાવવું છે તો કે હું કહું નહીં પણ મારા મનમાં ધારું ઈ પ્રસાદી છોકરાઓ લાવે મારે તમને કેવું નથી કઈ રીતે પાસે કઈક વ્યવસ્થા કરી રાખો ને એટલે કે તો કઈ વાંધો નહીં એટલે છોકરા બોલ્યા કાકા તમારે ત્યારે તમે પણ અમારી સાથે ધામમાં ચાલો ને તમે આ લો અમારે સમાધિમાં બોલો કેવો મૂર્ખો જવું જોઈએ કે નહીં આપણને કીધું કેટલા જવા તૈયાર થાય બધા થાય બોલવું હેલું છે કેમ કે બાબા સાહેબ જ છીએ આપણે આપણે કોઈ જુદા નથી કેમકે આપણને એમ થાય કે આ વૃદ્ધાવસ્થા ક્યાં વળી આમાં પડવું આધી વ્યાધી ઉપાધિ વળગી છે ને એમ પાછી આ સમાધિ વળગાવવી કેમકે સમાધિમાં જાય શું થાય તો ગરડા પ્રથમના પચીસ નતરતમાં લખ્યું મહારાજ કે અમે એક ભક્તને સમાધિ કરાવી એ સમાધિમાં તે જ દેખાણું ને પછી કે હું બળું છું બળું છું પછી મહારાજ કે તું સમાધિવાળાને કે તું તારો દેહ છે ને દેહ રૂપના માનીશ આ લાડકીબાઈ ના અમને ભાટનો દેહ તો તું નથી તું તો નિત્ય આત્મા છો અમર છો અને પછી જ્યારે સમાધિવાળો ગણપતિને સ્થાને કે ચાર પાખડીનું કમળ છે ત્યાં જઈને પોતાનું સ્વરૂપ જોવે છે પછી એને ખબર પડી એટલે સમાધિવાળાને પણ આત્મનિષ્ઠાની જરૂર પડે છે એવું મારા જે ગરડા પ્રથમના પચીસ વાંચોમાં કીધું એટલે આપણે કાંઈ સમાધિ કરવી નથી એટલે બાબા સાહેબે ના પાડી દીધી કે ના ના હો તમે જાઓ હું તો લાખ વખત ગયા બરાબર છું પણ મને અહીં રાખો તમારી અંગરખી અને ટોપારી ટોપી ઉતારી મૂકો છોકરાઓને કહે છે કે તમે આ ડગલો પહેર્યો છે ને એ માથેની ટોપી ઉતારી નાખો તમે વખતે તમે કંઈ છાનું સંતાડ્યું હોય તો મને કેમ ખબર પડે હું જે મંગાવું નહીં તમે સાનું સંતાડ્યું હોય તો એમ કહીને પહેરેલા વસ્ત્ર કઢાવી લઈ અને તે ચારેય છોકરાઓને નિર્વસ્ત્ર કરી દીધા અને સભામાં મેદાનમાં વચ્ચે બિહાર કેમ કે કપડાં પહેર્યા હોય કાંઈક નીકળ્યા હોય ખીચામાંથી કપડાં જ નહીં એમને બાળક જન્મા હોય ને એવા પાંચ પાંચ વર્ષના બાળકો પછી સ્વામીએ એ છોકરાઓની સામું જોઈને ભજન કરવા માંડ્યું એટલે તે ચારેય છોકરા ભજન કરતા કરતા ઢળી પડ્યા અને તે ચારેયને સમાધિ થઈ અને ધામમાં જઈ અને મહારાજની સન્મુખ હાથ જોડીને ઉભા રહ્યા તે જોઈને મહારાજ ઘણું હસ્યા કેમ કે વસ્ત્ર પહેરેલા નહીં નિર્વસ્ત્ર હતા એટલે મહારાજ કે આ બધું શું થયું કપડા કાંઈ ગયા એટલે મહારાજ બહુ હસ્યા તેમને જોઈને મહારાજને મુક્તોએ કહ્યું કે જુઓ આ ચાર નવા સંકાદિક આવ્યા છે નવા સંકાદિકો આવ્યા ચાર તેમને પ્રસાદી મંગાવનારે દિગંબર કરીને મોકલ્યા છે અહીં બાબા સાહેબે મનમાં ધાર્યું હતું એક છોકરાને ચાર પેંડા બીજાને ચાર જામફળ ત્રીજાને સવા શેર લીલી એલચી અને ચોથાને સવા શેર લીલા લવિંગ એ પ્રમાણે ભગવાન આપે અને એ છોકરા અહીં લાવીને મને દેખાડે તો સમાધિ ખરી છે એમ જાણવું અક્ષરધામમાંથી પેંડા લાવવાના એ પાછા કેટલા ચાર અને ચાર જામફળ સવાસીયર લીલી એલચી અને સવાસિર લીલા લવિંગ અક્ષરધામમાં શિયેરી એ જ પ્રમાણે ચારેને પ્રસાદિયા આપી ચારેને પાછા મોકલ્યા એટલે તેઓ સમાધિમાંથી જાગ્યા એટલે તેમના નાના નાના બે હાથોની પોષોમાં નહીં સમાવતી હેઠી પડી ગઈ લીલી પ્રસાદી જોઈ બાબા સાહેબ તો સભામાં બેઠેલા હતી આશ્ચર્યમાં પડી ગયા પછી તે બધી પ્રસાદી છોકરાઓએ સ્વામીની પાસે મૂકી સ્વામીએ તેમાંથી અડધી પ્રસાદી સભામાં વેચાવી અને બાકીની અડધી રહી તે બાબા સાહેબને આપી તે તેણે રૂમાલમાં બાંધી લીધી પછી ચારેય છોકરાઓને પૂછતા સમાધિની બધી વાત યથાસ્થિત કહી દેખાડી અક્ષરધામનો મહિમા પ્રથમ સંક્ષેપમાં કહ્યો તો તે પણ વિસ્તારપૂર્વક કયો તેમાં શિહરીના દિવ્ય સ્વરૂપનો મહિમા પણ કહ્યો અને તેજ શિહરી પોતે મનુષ્યાકૃતિ ધારણ કરી અને વર્તમાન કાળે પૃથ્વી ઉપર વિચરણ કરે છે અપાર દિવ્ય ચરિત્ર કરે છે અને અસંખ્ય જીવોનો મોક્ષ કરે છે તે વાત પણ વિસ્તારપૂર્વક કરી શિયરીના સંત હરિભક્તના કલ્યાણકારી વૃત્તાંત તથા તેમનો અપાર મહિમા કયો શિયરીની બાંધવા બાંધેલી ધર્મ પાળવાની રીત સર્વ ભાગવત ધર્મ કયા આવું બધું છોકરાઓએ સમાધિમાંથી જાગી અને એક પછી એક છોકરાઓએ કહી દીધું પછી તે ચારેય છોકરાઓએ કહ્યું કે કાકા તમે વૃદ્ધ થયા છો અને આ ક્ષણ ભંગોર દેહનો નિર્ધાર નથી શું કીધું ખ્યાલ આવ્યો ઘનશ્યામભાઈ શું કોણ વૃદ્ધ થયા છે અમે તમે નહીં કોણ વૃદ્ધ થયું છે અમે વૃદ્ધ થયા છીએ તમે તો હજી જુવાન છો ને હા ફર્નિચર નીકળી જાય ને તો નવું ફર્નિચર કરાવે અને સીલિંગ પડી જાય કાળું કરાય આવે સીલિંગ તો ધોળું જ રહેવું જોઈએ એ તો પોહાય જ નહીં સીલિંગ તો કેવું જોઈએ યોગી સીલિંગ કાળું જોઈએ અને મોઢામાં ફર્નિચર વ્યવસ્થિત જોઈએ ને આ એટલે કાકાને કીધું કે તમે વૃદ્ધ થયા છો ક્ષણભંગુર દેહનો નિર્ધાર નથી શરીર શરીર બળીને રાખ થઈ જશે તે અક્ષરના રાખ શબ્દને જો સત્પુરુષો ઉલટાવીને બોલે એટલે તે સત્પુરુષ જેને મોવા પછી ખરા ભગવાનના ભક્ત એમ કહે છે તે પુરુષને અમર થયો જાણવો ખરા એમ રાખને શું કહેવાય ખરા એટલે આવી રીતે છોકરાઓ કહે છે કે તમે તો વૃદ્ધ થયા અને આ દેહનો કાંઈ નિર્ધાર નથી અહીંથી આપણે ઘેર જતા હોઈને રસ્તામાં ફોન આવે કે સ્વામી આ ભગત ધામમાં ગયા છે હાર આપો અમે બે હજાર બારમાં પંદરમાં આફ્રિકા ગયા તે એક હરિભગત હતા ધનજીભાઈ બહુ સારા હરિભગત મંદિરમાં આવ્યા બારસના દિવસે ધનતેરસે અમારે જવાનું હતું મને કે સ્વામી આ બે ગજરા બનાવ્યા છે બસો બસો સિલિંગની નોટના નાયરોબીમાં મને કાં એક ગજરો લક્ષ્મણાદેવની બાજુમાં બિરાજમાન હરિકૃષ્ણ મહારાજને આપજો અને એક ગજરો મદન મોહનજી મહારાજને આપજો તમે કાંઈ વાંધો નહીં અમે ગજરા લઈને બીજા દિવસે આવવાના હતા સવાર સમાચાર આવ્યા કે ધનજી બાપા ધામમાં ગયા એટલે આ દેહનો કોઈ નિર્ધાર છે નહીં કોઈને ખબર નથી ક્યારે પડવાનું બધાને ખબર એટલી છે કે સાત દિવસમાંથી એક દિવસ જવાનું છે એટલી બધાને ખબર છે કયો દિવસ એ આપણને ખબર નથી એટલે મહારાજે તો આપણને કીધું ગરડા અંત્યના ત્રીસમા પાંચ વાતનું અનુસંધાન ભગવાન કે અમારે રહે છે એમાં પહેલી વાત કઈ હા પણ અમારા ભાઈલાલ ભાઈ ને હજી નિર્ધાર છે કયો નિર્ધાર છે ખબર છે શું કે જૂન મહિના સુધી મારે જોબ કરવાની છે જૂન મહિનો પતે પછી મારે જોબ છોડવાની એટલે મેં તમે તો કાળ ઉપર વિજય મેળવેલો છે જૂન મહિના સુધી જોબ કરીશ જ એમ કે પછી હું છોડી દઈશ એટલે એવો નિર્ધાર હોય છે ને એટલે એક વખત યુધિષ્ઠિર રાજાએ આવી રીતે બ્રાહ્મણોને દાન આપવાનું કીધું ને કે આવતીકાલે હું દાન આપીશ ભીમને ખબર પડી કે મારા ભાઈ એમ કીધું આવતી કાલે આ બ્રાહ્મણોને દાન આપીશ તો કાળ ઉપર વિજય મેળવી લીધો તે ભીમે તો નગારા વગાડ્યા રાજાએ પૂછ્યું કે આ અત્યારે નગારા કોના વાગે છે કે આ તો ભીમ વગાડે છે તે ભીમને બોલાવ્યો કે ભાઈ કેમ ભાઈ તું નગારા વગાડે કે તમે મહાન વિજેતા છો કે હેના વિજેતા કે કાળ ઉપર તમે વિજય મેળવો કે મેં કાળ ઉપર કેવી રીતે વિજય મેળવો કે તમે કીધું નહીં બ્રાહ્મણોને હું કાલ દાન આપીશ કે કાલ સુધી તમે જીવવાના છો એ તમને નક્કી છે એટલે તમે કીધું કાલે શું દાન આપીશ એટલે યુધિષ્ઠ રાજા કે હું ગમે એટલું જ્ઞાન એ હોઉં પણ મારા જ્ઞાન તો દૂર પડે આને વધારે જ્ઞાન છે કે બોલાવો બ્રાહ્મણને બોલાવો કે અત્યારે જ દાન આપી દો એટલે જનક રાજાએ શું કરેલું નવ યોગેશ્વરને એક હારે મળ્યા એક એક એકને મળવા રહું ને દેહ પડી જાય તો એટલે એક સાથે નવને મળ્યા ને પછી એક એકને અલગ અલગ મળ્યા એટલે આ છોકરાઓએ સાહેબને કીધું કે શરીર બળીને તો રાખ થઈ જાય પણ એ અક્ષરના રાખ શબ્દને જો સત્પુરુષો ઉલટાવીને બોલે તો સત્પુરુષ જેને મુવા પીએ શું કે ખરા ભગવાનના ભક્ત છે એમ કે એટલે રાખ થાય એ પેલા આપણે શું થવાનું ખરા ભક્ત થઈ જવાનું અને તે પુરુષને અમર થયો જાણવો તેમજ તેનો મોક્ષ થયો જાણવો માટે સર્વ પાપ કર્મનો ત્યાગ કરી આ સ્વામી થકી વર્તમાન નિયમ ધારણ કરીને સ્વામિનારાયણ ભગવાન સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ ભગવાન છે એમ નિશ્ચય કરીને ભજન કરો તેથી તમારો નિશ્ચય મોક્ષ થશે એ રીતે નાના નાના બાળકોએ પ્રત્યક્ષ ભગવાનના મહિમાની ઘણી બધી વાતો કરી તેથી બાબા સાહેબના હૃદયમાં રહેલું અવિદ્યારૂપી અજ્ઞા નાશ પામ્યું અને અતિ આશ્ચર્યપૂર્વક ગદગદ કંઠ થઈ હાથ જોડીને સ્વામી પાસે બોલ્યા કે સ્વામી આ તો અતિ અદ્ભુત ચમત્કાર આ છોકરાઓ છે એક નાની ઉંમરના છે છતાં તેમને તમારા જેવા મોટા યોગી પુરુષોનું જેવું જ્ઞાન તથા તેનો બોધ કરવાનું અસાધારણ સામર્થ્ય કેવી રીતે પ્રાપ્ત થયું હશે આટલી ઉંમરના છોકરા તો કંઈ કંઈ પણ સમજે નહીં પછી સ્વામી બોલ્યા કે એમાં કાંઈ આશ્ચર્યની વાત નથી કારણ કે એ ચારેય બાળકો એમાંથી બે માસથી બાળકો નિત્ય આવીને અમારી પાસે બેસે છે મંદિરમાં આવે સંતો પાસે બેસે તો શું આવે તો સ્વામી કહે છે તેથી તેમને વિવેક દાપણ અને જ્ઞાન થયું રોજ આવવાનું ને મંદિરમાં એટલે મંદિરમાં આવે એટલે સંતોષ શીખવાડે દંડવટ કરો પ્રદક્ષિણા કરો માળા કરો ભગવાનનું ભજન કરો કથા વાર્તા સાંભળો આવું બધું શીખવાડ્યું એટલે સ્વામી કહે છે કે ચા છોકરાઓ નાના છે પણ વિવેક દાપણ અને જ્ઞાન થઈ ગયું છે એટલે વારંવાર સમાધિ થવાથી ધામમાં જઈને ભગવાનના દર્શન કરે છે પૂર્વે ધ્રુવજી પાંચ વર્ષની ઉંમરમાં માતા એ મેણું માર્યું ધ્રુવજીની કેટલી માં હતી બે એમાં ધ્રુવજીના ઓરમાનમાં કોણ હતા યોગી સુનિ એમના માં હતા અને બીજી માતા હતા સુરુચિ એટલે સુરુચિએ મેણું માર્યું તેથી ઉદાસ થઈ વનમાં તપ કરવા જતા હતા રસ્તામાં કોણ મળ્યા નારદજી મળ્યા અને તેમના કટુ વાક્યથી ધ્રુવજી ડગ્યા નહીં એમ કે નારદજીએ કહેલું કે તું તપ કરવાનું રહેવા દે હું હમણાં તારા પપ્પાને કહું છું ધ્રુવજીના પિતા કોણ હતા ઉત્તાનપાદ રાજા એ કે હું એને કહું છું તને અડધું રાજા આપી દે હે તું તપ કરવાનું રહેવા દે પણ નારદજી ક્યાંય લોભાણા નારદજી હું ધ્રુવજી ક્યાંય લોભાણા નહીં એ કે હું ખાલી હજી ભગવાનના માર્ગે ગયો નથી જાઉં છું ત્યાં અડધું રાજ મળે છે જો હું ભગવાનને પ્રાપ્ત કરી લઈશ તો શું નહીં મળે એટલે હવે પાછું વળવું નથી એટલે ધ્રુવજી ડગ્યા નહીં એટલે તો નિષ્કુળાનંદ સાંઈએ પણ કીર્તન લખ્યું ને કયું જનનીજી ઓ રે ગોપી ચંદની પુત્રને પ્રેર્યો વૈરાગ્યજી જનનીજી ઓરે ગોપી ચંદની એટલે એમાં બધું વાત લખ્યું છે ધન્ય ધન્ય માતા ધ્રુવતાણી એને માતાએ ઉપદેશ કર્યો હતો કે તારે આ બધું જોઈતું હોય ને તો તપ કરવું પડે ધ્રુવજીની ઉંમર તો કેટલી હતી પાંચ વર્ષની પણ ડગ્યા નહીં ત્યારે નારદજીએ મંત્ર ઉપદેશ આપ્યો અને કયો મંત્ર આપ્યો યોગી ઓમ નમો ભગવતી વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્ર આપ્યો અને એ મંત્ર ઉપદેશથી ધ્રુવજીએ તપ કર્યું અને અવિચળપદ પ્રાપ્ત કર્યું મારે જોતું નથી પદ તમારે જોતું હોય તો કરજો કેમ કે આપણે કંઈ થઈને ચમકવું નથી ધ્રુવજીને પછી પસ્તાવો થયો ચાલો માગી લીધું પણ હું માગ્યું રાજપાટને એ બધું માગ્યું અને છેલ્લે પણ શું કરવાનું આકાશમાં રહેવાનું તારો થઈને એની કરતા આપણે શું કરવાનું શું માગવાનું સેવા શું માગવાનું મહારાજે કીધું ને વચના કે ભગવાનના ભક્તને નિષ્કામ સેવા માગવી સેવા માગે તો ચારેય પ્રકારની મુક્તિ એને મળે પ્રથમનું તેતાલીસમું વચાઉંક પણ ધામમાં જવાની ઈચ્છા રાખે તેને શું કહેવાય સકામ ભક્ત કહેવાય તો મહારાજ કે સકામ ભક્ત અમને ગમતો નથી અમને નિષ્કામ ભક્ત ગમે છે તો નિષ્કામ ભક્ત છે એ માગતો નથી મહારાજ કેમ પરાણ આપીએ છીએ એટલે આપણે શું માગવાનું સેવા માગવાની નિષ્કોળાનંદ સ્વામી ધોલેરાનું મંદિર કરી રહ્યા એટલે મહારાજે કીધું કે સ્વામી ઇન્દ્રની ગાદી ખાલી થાય છે બોલો એટલે સ્વામી કે મહારાજ મારે કાંઈ ઇન્દ્ર થવું નથી તો મારે કે શું જોઈએ તમારે કે આ ગોપાળાનંદ સ્વામી મુક્તાનંદ સ્વામી આ દાદા ખાચર જ્યાં રહીને તમારી સેવા કરતા હોય ને લઈ જાઓ ભગવાનની સેવા ક્યાં રહીને એ લોકો તો ત્યાં આવી ગયું કે ધામ એટલે યુક્તિ એ કરીને માગવું પેલું દસ આપે સંતો એક બ્રાહ્મણ અંધ હતા તપ કર્યું મહાદેવજી પ્રસન્ન થયા એ એક જ વરદાન માગવા કેટલું એક જ બીજું નહીં એ બ્રાહ્મણને થોડીક બુદ્ધિ ઓછી હશે તેના ઘરવાળાની બુદ્ધિ વધારે આવતી હશે એ કે હું કાલ પૂછીને કહું ઘરવાળાને પૂછું ના ઘરવાળા નહોતા એ તો પૈણેલા જ નહોતા પાછા પણ વિચાર કર્યો કે કાલ પૂછીને કહી એટલે વિચાર કર્યો હું માગું એમ મહાદેવજીને બીજે દિવસે તપ કર્યું ને ભજન કર્યું મહાદેવજી આવ્યા એ કે બોલો હવે તમારે વરદાનનું નક્કી થઈ ગયું હતું કે હા એ કે શું માગવાનું એ કે જો સાત માળની હવેલી હોય અને એમાં શું વચલા છોકરાની વહુ સોનાની ગોળીમાં છાસ વોલોતી હોય એ હું જોઉં કે એક જ વરદાન આપો કે બીજું કાંઈ જોતું નથી એટલે કેટલી એની બુદ્ધિ વાપરી લીધી સાત માળની હવેલી કોને ન્યા હોય પૈસાદારો એને ન્યા હોય ત્રણ છોકરા માગી લીધા એટલે કે બે છોકરાને પહેણી ગયા હોય એકને પહેણવાનો આનંદ લેવાય અને વચલા છોકરાની શું કરતી હોય સોનાની ગોળીમાં છાસ વોલો હું જોઉં કે આવી ઈચ્છા છે કે આંખોએ આવી ગઈ બધું માગી લીધું એક વરદાનમાં એટલે આપણે એવું બધું વરદાન માગવા નહીં આપણે તો શું માગવાનું તમારી મૂર્તિ વિના મારા નાથ રે બીજું મને આપશો આપણે એ માગવાનું ભગવાન માગીએ બધું આવી જાય કે નહીં પણ આપણે શું કરી બધું બધું બહુ માગીએ છીએ ભગવાન સિવાયનું યોગી બરાબર કે નહીં એટલે હવે આગળનું દ્રષ્ટાંત આપે છે પછી પછી કે દક્ષ પ્રજાપતિના દસ હજાર પુત્ર હર્યસ્વ હતા અને એક હજાર પુત્ર સબલાસ્વ હતા તેમને નારદ મુનિએ નારાયણ સરોવર ઉપર ઉપદેશ આપી અને એક ક્ષણની અંદર ત્યાગી સાધુ કરી નાખ્યા નારદજીનો ઉપદેશ કંઈ જેવો તેવો ન હોય કેમ કે નારદજી જેટલા જેટલાને મળ્યા ને એ તો બધાએ સમર્થ બન્યા તો પ્રહલાદજીને કોણ મળ્યું નારદજી પ્રહલાદજી જોયેલાય નથી નારદજીને કે પ્રહલાદજી માતાના ઉદરમાં હતા નારદજી મળ્યા ધ્રુવજી એ જોયેલા છે વાલ્યો લુટારો કોણ મળે છે નારદજી મળે છે આ દક્ષ પ્રજાપતિના દસ હજાર પુત્ર હરિયસ્વ હતા એ અને એક હજાર પુત્ર સબલાશ્વ એ બધાને નારાયણ સરોવર ઉપર ઉપદેશ આપી દીધો અને બધાને સાધુ કરી દીધા અને બધા બાળયોગી અતિ સમર્થ ઉપદેશતા બન્યા વળી પ્રહલાદની માતાને મુનિ ઉપદેશ આપ્યો તો ગર્ભરૂપે પ્રહલાદે ગ્રહણ કર્યો તેમજ પ્રહલાદે સંડા અને મર્ક એ બે ભાઈ પુરોહિત હતા તેમની શાળામાં ભણવા માટે આવેલા બાળકોને ભગવાનની ઉપદેશ ભગવાનની ભક્તિનો ઉપદેશ આપી અને બધા બાળકોને બાળયોગી કર્યા એ રીતે મોટા મોટા યોગી પુરુષો તો એક ક્ષણમાં જળને ચૈતન્ય કરે તો પછી બાળકોને જ્ઞાની કરે તેમાં શું કહેવું સ્વામીએ તો આ બાળકોને જ્ઞાની કરી દીધા કેમ કે મંદિરમાં આવે છે સત્સંગ કરે છે એટલે બાળકો જ્ઞાની બની ગયા એટલે એક ક્ષણમાં જળને ચૈતન્ય કરે તો આ બાળકો જ્ઞાની થાય એમાં શું કેવું તેમાં વળી આ ચારેય બાળકોને ધામમાં નવા વસ્ત્રો એટલા નવા વસ્ત્ર એટલે અમે એવું લખ્યું છે નવા નવાસ્ત્ર એમ એટલે નવ વસ્ત્ર વગેરેના એમ નવા બાળકોને ધામમાં વસ્ત્ર વગરના જોઈને મહારાજે એમ કીધેલું કે આ ચારેય તો નવા સંકાદિક આવ્યા છે એમ કહ્યું એટલે એમને શંકાદિકાના જેવું જ્ઞાન જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું ભગવાન બોલે એટલે શું ન થાય ભગવાનને તો ખાલી એટલું બોલ્યા તો આ લોકોને શંકાદિકો જેવું જ્ઞાન પ્રાપ્ત થયું વડતાલની અંદર સ્વામિનારાયણ ભગવાન જ્યારે બિરાજમાન હતા અને ઘણી જગ્યા અલગ અલગ કહે કોઈ હરિમંડપનું કહે છે અને કોઈ અક્ષર આપણે અક્ષરમોલનું કહે છે પણ ચરિત્ર મોલનું છે કેમ કે સ્વામિનારાયણ ભગવાન જ્યારે સૌ પ્રથમ વડતાલમાં આવતા ત્યારે મહારાજને રહેવા માટે રામપ્રતાપભાઈનો જે બંગલો છે એ રહેવાનું નિવાસ સ્થાન હતું અને ત્યાં રોડ છે જ પાછળ આપણને અત્યારે પણ દર્શન થાય તો એ જગ્યાએ સીજી મહારાજને મૂળજી બ્રહ્મચારી સ્નાન કરાવતા હતા અને એ સ્નાન કરાવેલું જળ પહેલાંના સમયમાં કાંઈ ગટર લાઈન તો હતી નહીં એટલે એ જળ પ્રસાદીનું પાછળ પડે એટલે છોકરાઓ એમાંથી સ્નાન કરીને છપછબિયા કરે એટલે મહારાજે મૂળજી બ્રહ્મચારીને પૂછ્યું કે અવાજ શેનો આવે છે એટલે મૂળજી બ્રહ્મચારી શું કહ્યું કે આ તો ઠાકોરોના છોકરાઓ છે અહીંયા એ આ પાણી પડે છે ને અભિષેકનું તમે સ્નાન કર્યા પછીનું એટલે એમાં પાણી માથે પડે ઉનાળો હોય એટલે ઠંડુ લાગે ને એટલે કે એને લઈને છપછબિયા કરે છે તો સ્વામી ભગવાન શું બોલ્યા બિલાલભાઈ નક્કી ઇન્દ્ર થઈ ચૂક્યા આટલું બોલ્યા મારે હું નક્કી ઇન્દ્ર થઈ ચૂક્યા એટલે આપણે અભિષેકના જળનો મહિમા છે એટલું બધું કેમ કે આપણે શિવજી મહારાજના સ્વરૂપો પ્રસાદીના આપણી પાસે છે વડતાલમાં જઈએ લક્ષ્મીદેવના દર્શન કરીએ તો અભિષેકમાં કેટલી બધી ભીડ હોય એટલે હવે બે દિવસ પછી આપણને અભિષેકના દર્શન થવાના ક્યાંના ભોજ મંદિરમાં બિરાજમાં નરનારાયણ દેવનો શતાબ્દી મહોત્સવ બહુ ખૂબ જ ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે અને આજે તો ફોન આવ્યો હતો કે હરિભક્તોએ દાન એટલું કર્યું એટલું કર્યું તો બારસો કિલો હોનું આવ્યું કેટલું એક ટન ઉપર હોનાનું દાન થયું એ કેટલા હરિભક્તો સુખ્યા થયા હશે અને કદાચ કોઈને ખોટું લાગતું હોય જોઈ લેવાનું યુટ્યુબમાં જઈને આપણે જ ખોટું બોલવાનું છે નહીં એમાં યુટ્યુબ તો સાચું જ બોલે છે ને કે યુટ્યુબ ગુરુ ખોટું બોલે નહીં એટલે અત્યારે આવે છે ઉત્સવ લાવ્યું પછી આવશે જ પણ ભગવાનના ભક્તોને ભગવાને કેટલા શક્તિશાળી બનાવ્યા એ સ્વામિનારાયણ ભગવાનના ભક્તો હોય એટલે મહારાજે વાત માગી લીધું કે અમારા આશરે તો વસ્ત્ર કરીને દુઃખી હોય નહીં ભગવાનની આજ્ઞા પાળે દેવની આજ્ઞા પ્રમાણે ધર્માદો આપે આ કચ્છના હરિભક્તો ધર્માદો આપે હો ઉઘરાવા જવાની જરૂર ના પડે ધર્માદો આવી જાય અને આપણે તો ભાઈ ઉઘરાવા જઈએ ત્યારે કહીએ ત્યારે પાછી સ્વામી લખ કેટલા આપણે કહી કે ભાઈ વર્ષના ત્રણ હજાર રૂપિયા જ કમાણા છ હજાર રૂપિયા જ કમાણા અરે સ્વામી બજે હોય કે થોડું દેવાનું હોય કે મેં કીધું સારું ભાઈ એટલે જ રહેજે બીજું હું ત્યારે એટલે જે લોકો ધર્માદો કાઢે છે કોઈ દુખી છે નહીં અને કેટલો ધર્માદો આપવાનો થાય લાખ કમાણા હોય ત્યારે દસ હજાર આપવાનું થયો ને તમને મહારાજે કીધું કે ભાઈ તમારી પરિસ્થિતિ બરાબર ન હોય તો વીસમો આપો તો પાંચ પાંચ હજાર થાય પછી તમારી પાસે પંચાણું હજાર બચાય એમાં તમારે આપો જેને આપો એને કોણ ના પાડે છે એટલે ધર્માદો ચોખ્ખો જેટલા આપે છે ને કોઈ દુઃખી નથી અને તમે ટ્રાય કર્યું કરી લેવાની જો અમારા સુચિત્રા પરિવાર છે જ બધા ધર્મો ચોખ્ખો કાઢે કોઈ દુઃખી છે વરમાં બે ચાર ગાડીઓ પ્રસાદીન કરાવવા લઈને આવ્યો હોય મહિને મહિને લાવે છે સુખી થાય છે કે નહીં તો ભગવાન આપે જ છે ભગવાનને અર્થે ભગવાન તો આપણી પરીક્ષા કરે છે મેં આને આપ્યું એને મને કેટલું પાછું આપ્યું બાકી ભગવાનને કાંઈ આપણું જોતું નથી કેમ કે ભગવાન કેવા છે આપણે શું કરીએ છીએ તેરા તુજકો અર્પણ ક્યાં લાગે મેરા આપણે ભગવાનને આપીએ તો ભગવાન આપણને આપે ને એટલે એવા તો ઘણા ભક્તો અત્યારે આપણા સત્સંગમાં છે પણ આ તો કચ્છની અંદર એવો સત્સંગ કે સંતો એ લોકોને બરાબરના ટીપી ટીપીને તૈયાર કર્યા દેશ વિદેશ પરદેશ ગમે ત્યાં ગયા પણ નિયમ ચેષ્ટાએ એ છોડી નથી સાંજે મોટા મોટા મંદિરો હોય તો નિયમ ચેષ્ટામાં આવી જવાનું સવારે મંગળા આરતી થાય ઇન્દ્રવર્દન પૂછો આફ્રિકામાં આફ્રિકા જેવા દેશમાં રહી તો સવારમાં મંદિર પાંચ વાગે મંગળા આરતી થાય આફ્રિકામાં તોય મંદિર ભરાઈ ગયું હોય અને કીર્તનાવલી વગર થાળ બોલે અને રોજ અલગ અલગ થાળ બોલવાનું એક વખત એક સાધુ થાળ બોલતા હશે ને તે કીર્તનાવલી લીધી થાળ બોલવા પછી સભાપતિ ગઈ ને તો પછી મારી પાસે આવ્યા એક લખમણ બાપા ને લખમણ બાપા આવ્યા મને કે આ સ્વામી થાળ બોલતા આવડતો કેમ કે બોલે માં કે બોલો કેટલા ઈ લોકોને લખમણ બાપાને તો બહુ જાઝા કીર્તન મોઢે ન આવડે ખાલી એક હજાર કીર્તન જ મોઢે આવડે એટલે એવું બોલીએ કે બોલો એટલે એટલા સાદાઈથી રેવા વાળા પાછા એક હજાર કીર્તન મોઢે આવડે બહુ જાજા નથી આવડતા તો એમ કહે કે સ્વામી બહુ જાજા નથી આવડતા અને એટલી બધી સંપત્તિના માલિક મોટો ઉત્સવ થયો તો છપૈયા મંદિરનો ઉદઘાટન મહોત્સવ એના મુખ્ય હતા પણ તોય જનરલ હરિભક્તો જ્યાં જમતા હોય ત્યાં જવાનું અને હાથમાં ડીશ લઈને પ્રસાદ લઈ અને નીચે બેહીને જમી લેવાનું કોઈ વ્યવસ્થા જોઈએ નહીં અને અત્યારે ભુજ મંદિરમાં કેવી વ્યવસ્થા કરી ખબર છે રોજની ટી ટન તો શેરડીનો રસ એમને પીવા છે હરિભક્તો કેટલો રોજ એ રીતે પાછું વોટરમેલન બધું છૂટ જ છે કે એટલે બધું આપ્યું હોય તો થાય ને એ કોણે આપ્યું છે બધું હરિભક્તોએ આપ્યું છે એટલે હરિભક્તો સુખિયા બહુ થયા એટલે આ લોકોને તો ભગવાનના ખાલી મુખેથી એટલું બોલાણું કે આ સંકાદિકો જેવા છે તો સંકાદિક થઈ ગયા વડતાલમાં ભગવાન એટલું બોલે છે કે આ લોકોએ સ્નાન કર્યું પ્રસાદીના જળથી તો ઇન્દ્ર થઈ ચૂક્યા પણ જો એને મહિમા હોય શું કે આ જળ જે પડી રહ્યું છે એ અક્ષરધામના અધિપતિ પૂર્ણ પુરુષોત્તમ સ્વામી ભગવાન અને એણે સ્નાન કર્યું અને એ સ્નાનથી અમે સ્નાન કરી રહ્યા છીએ એવું આ પ્રસાદીનું જળ અમારી ઉપર પડી રહ્યું છે એવો જો એને મહિમા હોય તો એ નક્કી અક્ષરધામના અધિકારી થઈ ચૂક્યા કેટલો ભગવાન સ્વામિનારાયણના પ્રસાદીના જળનો મહિમા એટલે વિચાર કરો આપણે કાંઈ સામાન્ય નથી પણ આપણે શું થઈ ગયું છે જેમ મારા જે કીધું ને ગરડા પ્રથમના ઓગણસાઠમાં ઉત્તરાંત કે પલંબાસૂર બળદેવજી લઈને ચાલ્યો પણ એને પોતાને ખબર નહોતી કે મારામાં આટલું બળ છે એમ આપણે આટલા શક્તિશાળી થઈ ગયા છીએ પણ આપણને ખબર નથી એટલે આપણે મોબાઈલ ચાલુ રહી છે કથામાં બેસીએ ત્યારે બીજે બધી વાતો કરતા હોઈએ છીએ દર્શન કરતી વખતે સરખા દર્શન નથી કરતા એ બધું આટલે થાય છે પણ જો પોતાનો પોતાને કેફ આવી જાય ને તો પછી થાય નહીં તો પછી એ પોતાના આનંદમાં રહે એટલે મહારાજે કીધું ને ગરડા મધ્યના છઠ્ઠા સદા આનંદમાં રહેવું પછી શું થાય સદા એને માટે આનંદમાં રહેવાય એટલે આવી રીતે અહીંયા ચારેય છોકરાઓને મહારાજે આટલું કીધું ત્યાં શંકાદિક થઈ ગયા એટલે કે ભગવાન કે ભગવાનને મળેલા અને તેમના થોડા પણ સત્સંગના મહિમાની બરાબર સ્વર્ગ અને મોક્ષનું સુખ પણ થાય નહીં આ બધી વાતો સાંભળીને બાબા સાહેબ બધી પ્રસન્ન થયા અને સ્વામી પાસેથી વર્તમાન ધારણ કરી અને સત્સંગી થયા પછી ઉત્તમ સત્સંગી થયા એટલે સ્વામીની પૂજા કરી પછી સ્વામીને દંડવટ પ્રણામ કર્યા અને સર્વસભાને અને બાળકોને પ્રસાદ લીધો એટલે બાળકોને પણ નમસ્કાર કર્યા અને પછી પ્રસાદ મળ્યો ને કઈ કઈ વસ્તુ મળી પ્રસાદમાં લીલી એલચી લીલી અલવિંગ અને જામફળ અને ચાર પેંડા એટલે એવી પ્રસાદી મળી અને એ પ્રસાદ લઈને ઘેર ગયા એટલે એલચીનો મહિમા બહુ જો અમારા જગદીશભાઈ પૂજારી છે ને એને ભગવાનનો બહુ યાદ રહે એ અહીંયા હોય ત્યારે વડતાલ સંભાળ્યા કરે અને વડતાલ હોય ત્યારે અહીંયા સંભાળ્યા કરે એટલે એ સારું છે એને જો વડતાલ ગયા તો કે મારે ન્યૂજર્સીમાં બિરાજમાન વડતાલ ધામના મંદિરની અંદર બિરાજમાન બધા ભગવાન માટે હાર કરાવવા છે તે બાર હજાર રૂપિયાના એલચીના સુકામેવાના મેવાના હાર કરે લઈને આવ્યા કપૂરના હાર કરીને લાવ્યા જો કપૂરનો હાર પહેરાયે છે ને એને ધરાવ્યો એની પહેલાં લઈને આવ્યા હતા એટલે એ પાછું બધું પેકિંગ કરીને લાવે ને કપૂર ઉડી જાય પાછું એટલે એ એમને ના થતું હોય એ મહિમા હોય ને ત્યારે થાય એટલે એટલો મહિમા એને એટલે એલચીના હાર લાવ્યા છો ત્રણેય માતાજીને હનશ્યા મહારાજને એલચીના હાર ધરાવ્યા છે સરસ પાછી એલચી લેવાની હો સુગંધ આવતી હોય એલચીમાંથી અને એ એલચીના હાર બનાવવાના પછી સુકામેવાના હાર બનાવવાના પછી ભગવાનને ધરાવવા લાવવાનું અને આપણે શું કરીએ ઈન્ડિયા જઈએ ત્યારે ફલાણાની વસ્તુ આ છે આપણા કપડાં બધું લેવાઈ ગયું કે નહીં એની બેગમાં ભગવાનની વસ્તુ સિવાય એની વસ્તુ ઓછી હોય એ ભગવાન માટે જ વસ્તુ બધી લાવવાની હોય તો આપણે કહીએ કે આટલું આટલું લાવવાનું તો એ લઈ આવે એટલે ભગવાન મય જેનું જીવન બન્યું હોય ને એને એ યાદ આવે એટલે આપણે જઈએ બહાર ત્યારે શું તૈયાર કરવાનું પહેલાં ઇન્દ્રવજનભાઈ દાઢી કરવાનો ડબ્બો પહેલાં મૂકી દેવાનો જેથી કરીને હારા લાગી ને એ મૂકવાનું શું મૂકવાનું પેલા 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 પૂજા મૂકાવી અને આસન ધોત્યુ પહેરવાનું હોય પૂજામાં તો ધોત્યુ અને પૂજા કરતી વખતે શું કરવાનું માથે ઓઢીને પૂજા કરવી પડે અમે આફ્રિકાની મસ્કત ગયા ને મસ્કતમાં ગાલા કેમ્પ છે અને ગાલા કેમ્પના માલિક છે ને એ ભાટિયા છે એ મૂળ કચ્છના પણ એ લોકો ત્યાં વર્ષો પહેલાં વહી ગયેલા એટલે એ લોકોને મસ્કતની ગવર્મેન્ટે સિટીઝનશીપ આપેલી છે એક વખત અમે કીધું કે અમારે ગુલાબભાઈને મળવું છે એમનું નામ ગુલાબભાઈ છે તે કીધું સારું તો એમના હરિભક્તો હતા ને જે નોકરી કરતા હતા ને એને ગમે એમ કરીને ગુલાબભાઈને મળવાનો ટાઈમ ગોઠવો એ સાંજે પછી કે સ્વામી આપણે સાંજે એમને પધરામણી કરવા જઈશું તો અમે ઠાકોરજી લઈને સાંજે ગયા એના ઘરની આગળ ઉભા રહ્યા ગાડી લઈને તે પછી ઘરની અંદર ન ગયો હું બારો ઉભો રહ્યો ઠાકોરજી લઈને તો એ આવ્યા બારા મેં કીધું આ તો મુસલમાનનું ઘર લાગે છે ડ્રેસ એવો પહેરેલો મુસલમાનની જેવો જ પછી બોલ્યા સ્વામી આવી જાઓ આવી જાવ કે મેં ઠેક તો ગુજરાતી છે મેં કીધું વાંધો નહીં પછી ઘરમાં ગયા તો ઘરની અંદર રામચંદ્રજી સીતાજીની મૂર્તિ એમની દીકરીનું નામ એણે દેવકી રાખેલું છે એમના એ દીકરીને બધું સંભાળે તો એના બાવીસ કેમ્પ છે મસ્કતમાં ની બાવીસી કેમ્પની અંદર નાના નાના મંદિરો બનાવ્યા છે આપણા હરિભક્તોએ કેમકે સ્વામિનારાયણ સંપ્રદાયના હરિભક્ત રહે બધા કચ્છી એને મંદિર વગેરે આલે નહીં એટલે જ્યાં જાય ને મંદિર તો બનાવી જ દે એ શિખર નો હોય કાંઈ ન હોય પણ મંદિર બનાવવાનું એમ તો એ મંદિરની અંદર હરિભક્તોના છોકરા સેવા કરે પાછા અને સેવા કરે એટલે ખાલી આવી તરત આરતી કરી દેવાની એવું નહીં સવારે આવે એટલે પહેલાં સીધો રસોડ બાથરૂમમાં જવાનું નાઈ શુદ્ધ પવિત્ર વસ્ત્ર પહેરી તાલ ઓઢીને માથે ઓઢીને પછી સિંહાસનમાં આવવા સિંહાસનમાં આવીને ભગવાનને પ્રેમથી જગાડવાના આરતી કરવાની મેવો ધરાવવાનો હરિભક્તો બધા એવા હોય એ બધા પ્રસાદ લઈને પછી ધંધે લાગી જવાના પછી બપોરે આવી જાય વળી પાછો થાળ ધરાવીને જતા રહે બપોરે આવે ત્યારે ભગવાન પાસે જવાનું એટલે નાઈને જવાનું નાયા વગર નહીં જવાનું અને માથે ઓઢ્યા વગર તો આરતી ના કરે એટલે એ લોકોને પહેલેથી સંતો એવું શીખવાડ્યું અને આપણે પણ નિયમ જ એવો છે કે કથા આપણે પૂજા કરીએ ત્યારે માથે ઓઢ્યા વગર પૂજા થાય નહીં લગભગ તો બધા કરતા જ હશે માથે ઓઢીને યોગી માથે ઓઢીને પૂજા કરો નમ કરો તો તમારું ફળ અસુર લઈ ગયા આ બળવાળા કેમ નથી થતા માથે ઓઢ્યા વગર પૂજા કરે ને એનું ફળ કોણ લઈ જાય અસુર લઈ જાય એટલે અસુર એટલે કોણ કાળ ભેરો ને બટુક ભેરો એ એ નહીં આપણા અંદર અસુર ઉભો રહ્યા છે હજી કયા કયા રાગ દ્વેષ ને ઈર્ષા ને મોહ ને કપટ ને કામ ક્રોધ ને લોભ ને બધું છે ને એ બધા બળિયા થઈ જાય એટલે ખુલ્લી માળા નહીં ફેરવાનો મહિમા એટલે છે આપણે ઘણા છે ને માળા ફેરવતા ત્યાં ખુલ્લી ફેરવે ખુલ્લી માળા ના ફેરવાય એનું ફળ કોણ લઈ જાય અસુરો લઈ જાય એટલે ખાસ ધ્યાન રાખવું પૂજા કરતી વખતે શું કરવાનું માથે ઓઢીને પૂજા કરવાનું બહેનોને તો હારમ હારું એને તો માથે ઓઢેલું જ હોય એટલે કાંઈ વાંધો ન આવે અહીંના બહેનોની આપણને ખબર નથી હો બાકી હા તો ત્યાં તમે જો અત્યારે તમારે જોવું હોય તો લાઈવ જોજો ભુજના ઉત્સવની અંદર તમે લાઈવ જોજો ત્યાં બેનો સેવા કરતા હશે તો લગભગ બહેનો એ માથે ઓઢેલું હશે કોઈ ખુલ્લા માથે હશે નહીં અને જ્યારે પાંડવ રાજા કેતા યુધિષ્ઠિર રાજા બન્યા ત્યારે દ્રૌપદીજીને વ્યાસ ભગવાને શું કીધેલું કે તારા કે સાચવજે ઇન્દ્રપ્રસ્થના મહારાણી બન્યા ને ત્યારે અને એ વખતે બધાએ પછી જ્યારે રાજસૂયો એટલે હું અભિષેક થઈ ગયો રાજ્ય અભિષેક પછી બધા પોતપોતાની જગ્યાએ ગયા ને ત્યારે દ્રૌપદીજીએ યુધિષ્ઠિર રાજાને પૂછ્યું કે વ્યાસ ભગવાન એમ કેમ કીધું કે સાચવું જો કેમ કે વ્યાસ તો ભગવાન છે બધું જાણે છે અને શું ઘટના ઘટી હતી પછી કેસને લઈને થયું ને બધું એટલે એ બધી વાતો ઘણી બધી છે એટલે કહેવાનું હું કે આપણે જ્યારે ભગવાનને મળવું છે ભગવાન પાસે જવું છે તો આવી આપણે થોડી થોડી બાબતોમાં સુધારો કરતા જવાનો તો ધીમે ધીમે ચોખ્ખા થવાતું જાય ચોખ્ખા થવાતું જાય તો શું થવાય પહેલાં આપણે સત્સંગમાં બધાને ગમતા થઈએ પછી સાધુને ગમતા થાય અને પછી ભગવાનને ગમતા થઈએ એટલે સીધા કંઈ ભગવાનને ગમતા ન થાય પહેલાં ઘરમાંથી સુધારો કરવો પડે એટલે આપણા છોકરાઓ આપણને પગે લાગે તો આપણને ગમે કે ન ગમે છોકરાઓને વડીલોને પગે લાગવાનું શીખવાડીએ અમે એટલે તમારા પાસું ત્યાં ઘેરે પગે લાગે ત્યારે એમ ન કહેવું કે સારું સારું ભાઈ હોય કઈ એમ કહી તો પગે લાગેલો જ છો તો ઓલું અહીંયા અમે આખું બધું શીખવાડ્યું હોય માણ માણ અને ઘેરે આવે એટલે વળી પાછું પૂરું એટલે એવું નહીં કરવાનું અહીંથી શીખવાડ્યું હોય એટલે ઘરે છોકરા પગે લાગતા ન હોય તો યાદ કરાવવાનું હોય બરાબર ને રાજ પગે ન લાગે તો વિપુલભાઈ યાદ કરાવે કે વિપુલભાઈ એમ કે તાર મમ્મીને પગે લાગી હોય એટલે એને મમ્મી યાદ કરાવી દઈ કે હા તું તો પપ્પાને પગે લાગી આવ્યો એટલે એવી રીતે શીખી જાય પણ રાત તો ડાયો છે પગે લાગે છે આ ન લાગતા હોય એની વાત છે બરાબર દિનેશભાઈ લાગે કે નહીં બધા છોકરા ભાઈ પગે એટલે પગે લાગવાથી શું થાય એટલું ખાલી તમને કહું કે પગે લાગે ને એટલે જનરેશન ગેપ દૂર થાય અને એની સાથે તમારું એ એટેચમેન્ટ થાય ઇંગ્લિશમાં શું કહેવાય એટેચમેન્ટ જ કહે ને હા મને ખબર ન પડે બો એટલે એ નજીક આવે ને તમારાથી એટલે તમારી સાથે વાતચીત કરે નહીતર વાતચીત ના કરે જેમ કે વાતચીત ના કરે તો એ શું થાય કે એને જ્યારે કંઈ મુશ્કેલી આવી હોય તો એના પપ્પાને કહી ના શકે અને કહી ના શકે એટલે પછી ખોટું પગલું પણ ભરી દે એટલે સુભાષિતમાં લખ્યું કે સોળ વર્ષનો દીકરો થઈ જાય ને એટલે એની સાથે કેવો વ્યવહાર રાખવાનો તો કે પુત્ર મિત્ર બધા ચરિત એટલે પુત્રને સોળ વર્ષ પછી મિત્રની જેવો વ્યવહાર રાખવો જોઈએ તો વાંધો આવે નહીં એટલે આવી રીતે સાહેબ તો ઘેર આવ્યા હવે આગલા દિવસે પાછા પાસે સભામાં ગયા અને બાળકોએ સમાધિમાં જઈને જે પ્રસાદ મંગાવ્યો હતો જ્ઞાનોપદેશ સાંભળ્યો હતો એ બધી વાત બીજે દિવસે પછી ત્યાંથી સરકાર પાસે બાબા સાહેબ આવીને વિસ્તારીને વાત કરી અને પ્રસાદ રૂમાલમાં જે લાવ્યા હતા એ સરકારની આગળ મૂક્યો અને રૂમાલ છોડી અને પ્રસાદ બતાવ્યો કે જુઓ હું ગોપાળાનંદ સ્વાઈ પાસે ગયો ત્યાં ચાર છોકરાઓને સમાધિમાં મોકલ્યા પાંચ પાંચ વર્ષના છોકરાઓ અને સમાધિમાંથી આવી પ્રસાદી લાવ્યા એ બધી વાત કરી એટલે સરકાર પણ આશ્ચર્યમાં મુકાઈ ગયા અને બાબા સાહેબ હું કીધું કે સમાધિની વિકતી હું કાંઈ સમાધિમાં ગયો નહીં પણ આ બીજા બાળકો ગયા સમાધિમાં અને એ લોકો અહીંયા આવ્યા અને આ પ્રસાદી લાવ્યા એ બધી ઘણી બધી વાતો છે એ હવે આપણે આવતી સભામાં પછી જ્યારે ભેગા થઈશું ત્યારે શ્રવણ કરીશું અત્યારે કથાનો સમય પણ પૂરો થવા આવ્યો અને ઘણા બધા ભક્તજનો પણ પધાર્યા છે આજનો શાકોત્સવ ખૂબ સરસ થયો છે એમાં ઘણા બધા બહેનોએ ખૂબ સારી સેવા કરી છે પણ થોડું અનુસંધાન એ રાખવાનું કે આ મંદિર કોનું છે મંદિર કોનું છે કેમ હજી બરાબર બોલતા નથી હા તો આપણા મંદિરમાં સેવા કરવાની કોને હોય આપણે હોય તો પછી તમે સેવામાં આવવામાં બહુ પાછા પડો છો સેવામાં તો માણસો વધવા જોઈએ એમ કેવું જોઈએ કે સ્વામી વધી ગયા માણસો તો હજી તમને પોતાનું મંદિર મનાતું નથી તમે આ કચ્છનો ઉત્સવ જોજો જ ખરા બહેનો ભાઈઓ કેવી સેવા કરે છે એટલે આ તો પ્રેરણા મળે પણ વારાઘી અહીંયાથી આપણે કહેવું પડે કે સેવામાં આવજો સેવામાં આવજો પછી સેવામાં આપણે આવીએ એને શું કહેવાય પરણપૂન કહેવાય શું કહેવાય પરણ પૂન એટલે સેવામાં ખાસ બધાએ જ્યારે આવો ઉત્સવ કરવો હોય ને ત્યારે એકલા હાથે ના થાય અમે ધારીએ કે અમારો ઉત્સવ કરવો છે થાય નહીં પણ એમાં શું જોઈએ ધનથી સેવા કરનારા તો મળી જાય એટલે ધનથી સેવા કરનારાની વધારે જરૂર પડતી હોય એટલે તનથી સેવા કરનારા આવે તો એની ઉપર પણ ભગવાનનો વિશેષ રાજીપો મળે એટલે વૃદ્ધ થયા ને ગુણાતીતાના સમય એવું લખ્યું છે કે વૃદ્ધ થયા એને શું કરવાનું હોય તો કે ગામે ગામ મંદિર કર્યા છે તો મંદિરે જઈને ભજન કરવાનું બે તાણા ઘેર જઈને રોટલા ખા આવવું તો અહીંયા તમારે વૃદ્ધાવસ્થા પ્રાપ્ત થઈ હોય એને અહીં મંદિર આવવામાં કાંઈ વાંધ લાગે નહીં અહીં સેવા કરવા આવવું તો સારું લાગે ને હવે તો કાંઈ ઠંડી બહુ છે નહીં બહાર પાર્કિંગ પ્લોટમાં આટા મારતા હોય એવું લાગે એવું છે અત્યારે એટલે જ્યારે આવા ઉત્સવ સમય કરવો હોય ને શાકોત્સવ હોય કે હવે આવતી વીસ તારીખે આપણે પાછો હનુમાનજી મહારાજનો યજ્ઞ કરવાનો છે તેમાં સેવામાં પણ આવવું ખાસ કે સેવામાં બધા બહુ ઓછા આવે છે પછી કોઠારી કે બીજા સેવા કરનાર એની કંટાળી જાય કેમ કે એકલાન માથે બધું આવી જાય ને એટલે પછી સેવા કરવાવાળાને પછી ઉત્સાહ ના રહે એટલે સેવા કરવામાં ખાસ ઘણા બધા હરિભક્તો પાછા પડે છે તો સેવા કરવા આવજો અને કોઈ કાક કહે મને કહેજો તો આપણે સભામાં એનું સોલ્યુશન લાવી દઈશું કોઈને કાંઈ તકલીફ પડતી હોય તો બરાબર ને યોગીરાજ તો એવી રીતે ખાસ બધા સેવામાં પધારજો હવે વિશેષ જાહેરાત પૂજ્ય રામદાસજી સ્વામી કરશે તો આજની કથાને આપણે અહીંયા આપણે વિરામ આપીશું સહજાનંદ સ્વામી મહારાજની જય શ્રીપતિ શ્રીધરામ સર્વદેવેશ્વરમ ભક્તિધર માસુદેવ સ્વ હરી માધવમ કેશવમ કામદમ કારણમ શ્રી સ્વામીના नीलकण्ठम् बजे श्री सजानन्दस्वामी महाराजनि जय श्रीलक्ष्मी जै नारायण दे वनि जय श्री श्रीनरनारायण दे वनि जय श्री वरताल धाम की जय श्री वर्ताल धाम द्विशताब्दी महोत्सव जय जय जय